ગુડ આફ્ટરનૂન, કેમ છો બધાય? મજામાં ને? જમી લીધું ને સરસ મજાનું? ચાલો, ગયા લેક્ચરની અંદર આપણે કર્સિવનો કેપિટલ એ અને સ્મોલ એ શીખા, અને અધૂરું હતું એ પૂર્ણ કરવાનું હતું. કરી લીધું ને બધાએ? ચાલો સરસ. હવે તમે જોવો છો કે ટીચર તમે આવું કંઈક દોર્યું છે, શું છે? તો કે મેં તમને ગયા લેક્ચરની અંદર કીધેલું કે હવે પછીના પીરિયડની અંદર એટલે કે લેક્ચર નંબર 8માં આપણે પ્રાઇમર ભણવાનું છે. કીધું હતું ને મેં પ્રાઇમરમાં ચિત્રો દોરવાના સરસ મજાની મજા આવશે એમ કીધું હતું ને. ચાલો, બધા પ્રાઇમર પેન્સિલ ઇરેઝર લઈને બેસી ગયા છો? સરસ મજાનું મજા આવશે આજે પણ. તો હવે તમારે પ્રાઇમરમાં પેજ નંબર કેટલા? 5 ખોલવાના છે. પ્રાઇમરમાં પેજ નંબર 5 ઉપર આવી જાઓ. ચલો બધા જ પ્રાઇમરમાં પેજ નંબર 5. કેટલા? પેજ નંબર 5. ચલો ખોલી. હવે એની અંદર આપણે જે આગળના પેજની અંદર તૂટક રેખાઓ જોડી અને ચિત્ર બનાવેલું એવું જ બનાવવાનું છે. તો તમે જોઈ શકો છો કે ટીચરે બોર્ડ ઉપર શું બનાવ્યું છે, તૂટક રેખાના ચિત્રો બનાવેલા છે. હું પણ જોઈન્ટ કરતી જાઉં છું અને તમારે પણ જોઈન્ટ કરતું જવાનું છે. સમજાયું? પણ રેખાની બહાર આડી લાઈન જાવી જોઈએ નહીં. ચલો શરૂઆત કરીએ. આપણે મજા આવે ત્યાંથી પેન્સિલ મૂકી અને તૂટક રેખાઓ પૂર્ણ કરવાની છે. સરસ મજાના શેપ આપવાના છે. સમજાયું બધાને? ચલો, પતંગિયું બન્યું. શું બન્યું? પતંગિયું બન્યું ને તમારે તમારી નોટબુકમાં પતંગિયું. ચલો, ત્યારબાદ પતંગિયા છે એને ક્યાં જવાનું? ફૂલ પાસે. પતંગિયું ફૂલ ઉપર બેસે ને, ઉડાઉટ કરે. જોયું છે બધા એ રંગબેરંગી પતંગિયું? પતંગિયાને એના ફૂલ પાસે આપણે લઈ જવાનું છે. ચલો, પતંગિયું ફૂલ પાસે તો પહોંચી ગયું. તો હવે ફૂલને દોરવું પડશે ને સરસ મજાનું. તો હવે આપણે શું ડ્રો કરવાનું છે? ફૂલ. ચલો, બધા મારી સાથે જ કરો છો ને? સરસ, ધીમે ધીમે કરવાનું, કોઈ ઉતાવળ નથી. ચલો, સમજાયું. હવે આપણે શું કરવાનું છે? તો કે પતંગિયું તો એના ફૂલ પાસે પહોંચી ગયું. હજી ફૂલમાં નીચે શું આપી છે? દાંડી આપી છે. તો ચાલો દાંડી પૂર્ણ કરો. પછી શું છે? ફૂલમાં પાંદડા આપ્યા છે, બરોબર? પર્ણો આપ્યા છે એના. ચલો, પર્ણો પૂર્ણ કરો. ચાલો, થઈ ગયું બધાયને. પતંગિયું એના ફૂલ પાસે પહોંચી ગયું.
હવે ભમરાને ક્યાં પહોંચાડવાનો છે? એના ઘરે. ભમરો ક્યાં રહે છે? દરમાં. તો ભમરાને ક્યાં પહોંચાડવાનું છે? સોરી, ભમરો દરમાં નહીં. એવું સરસ મજાનું તમને ખબર હોય કે એક બારી હોય, બરોબર છે, કોઈ પણ એવી જગ્યા હોય છે, ત્યાં એ શું કરે છે? તો કે એનું પોતાનું નાનું ઘર બનાવે છે ને એમાં રહે છે, બરોબર છે. એમાં એ પોતે શું કરે છે? તો કે એનો જે ખોરાક છે એનો સંગ્રહ કરે છે, બરોબર છે. તો ભમરાને એના ઘર સુધી પહોંચાડીએ. તો ચલો સ્ટાર્ટ કરીએ. ભમરાના પાંખિયા બનાવીએ. પહેલાં તો ઉડતો હોય ને ભમરો, ભમરાની પાસે ન જવાય હોય, બટકું ભરી લઈએ અને પછી આપણે લાલ લાલ થઈ જાય એવડું મોટું ઢીમચું થઈ જાય ભમરાને આપણે કઈડી લે ને, તો ભમરા પાસે નહીં જવાનું. શું બની ગયો? ભમરો. કેમ અવાજ કરે ભમરો? એમ આવે ને અવાજ ઘરમાં ઉઠતો હોય ત્યારે. ચલો હવે ભમરાને ક્યાં લઈ જવાનો છે? એના ઘરે. એના ઘરે જાય છે કે મામાના ઘરે જાય છે? આપણે એને પૂછવાનું કે ભાઈ ભમરા, તું કોની ઘરે જાચ? તારી ઘરે જાય છે કે તારા મામાની ઘરે જા છો? હમણાં તો બધાએ મામાની ઘરે ખૂબ કેરી ખાધી છે, બહુ મજા કરી છે. ચલો મસ્ત મસ્ત સુંદર સુંદર ચિત્રો બનાવવાના અને એમાં રંગ પૂરીને આવવાનું. મેડમ હોમવર્કમાં આપે એવી રીતે. અહીંયા મારે જગ્યા ઓછી છે એટલે તમારે જે ઘરની નીચેનું જે ઘાસ જેવું ને છે એ બધું પણ કરવાનું છે. ચલો મારું સરસ મજાનું ચિત્ર બની ગયું. કેટલું સુંદર લાગે છે, લાગે ને? હવે આપણે ગયા પીરિયડની અંદર કેમ કર્યું હતું? પેજ નંબર 2 અને 3માં, 3 અને 4માં તો કે ઉપર લખેલું કે સૂચના કે ચિત્ર પૂર્ણ કરી તેમાં રંગ પૂરો, અને એની બાજુમાં આપણે શું લખ્યું હતું કે આપેલા ચિત્રમાં મનગમતા રંગ પૂરવા. તમને આ જે ચિત્ર આપ્યું છે એની અંદર તમારે મનગમતો રંગ પૂરવાનો છે. HW બુકની ઉપર તમારે અહીંયા લખવાનું છે HW, અને એમાં નીચે લખવાનું છે મનગમતા રંગ પૂરવા. મનગમતા રંગ પૂરવાના છે બધાએ, એટલી નોંધ ઉપર લખી લેશે બધા જ. સમજાયું? ચિત્ર પૂર્ણ થઈ જાય પછી આપણે આજે લખવાનું ને બધું પૂર્ણ થઈ જાય, અત્યારે એમાં જે લાઇન્સ દોરેલી છે એ દોરાઈ જાય, પછી આજનું હોમવર્ક તમારું શું છે? તો કે આપેલા ચિત્રો જે છે એની અંદર રંગ પૂરવાના. બધાને મજા આવે, નાના છોકરાઓને તો બહુ મજા આવે રંગ પૂરવાની. અને રંગ પૂરવામાં પણ વિદ્યાર્થી મિત્રો, મેં તમને સમજાવ્યું હતું કે આ મિનિયા કલર છે અથવા તો પેન્સિલ કલર છે એનો જ ઉપયોગ કરવાનો છે, સ્કેચ પેનનો ઉપયોગ કરવાનો નહીં. ચલો તમે બધા હવે આ પૂરું કરો અને ઉપર સૂચના લખો, ત્યાં સુધીમાં હું થોડુંક દોરું છું, બરોબર છે. 4 લાઇનમાં યુ પેટર્ન આપેલી છે આપણને, એ યુ પેટર્ન છે હવે તમને શીખવું છું.
ચલો થઈ ગયું બધાને ચિત્ર પૂરું. હવે તમે તમારી બુકમાં જુઓ, અહીંયા આપણને શું આપેલું છે તો કે યુ યુના વણાંકો આપેલા છે. કેવા આપેલા છે? યુ જેવા વણાંકો આપેલા છે, આવી રીતના છે ને. તો આને આપણે જેવી રીતે જો આમ ઊભી લાઈન હતી તો એને સ્ટેન્ડિંગ અથવા તો કેવી કહેતા હતા, વર્ટિકલ લાઈન કહેતા હતા ને. પછી આડી લાઈન હતી એને આપણે સ્લીપિંગ લાઈન અથવા તો હોરિઝોન્ટલ લાઈન કહેતા હતા. આવું આવે ને, બરાબર છે? મેડમે ગયા પીરિયડમાં શીખવેલું. તો હવેની જે તમારી આ યુ યુ વાળી લાઈન છે એને કેવી લાઈન કહેવાય? તો કે એને આપણે યુ પેટર્ન કહેવાની છે. કેવી પેટર્ન છે એ? યુ પેટર્ન છે. આ યુ પેટર્ન આપેલી છે તો યુ પેટર્નને આપણે પૂરી કરવાની છે. પણ મેં તમને ગયા પીરિયડમાં પણ સમજાવેલું કે જેવી રીતે અક્ષર દોરેલા આપ્યા છે, જેમ પેટર્ન દોરેલી આપી છે એવી જ રીતે દોરવાની છે. સમજાયું? કોઈ આવી રીતે આમ 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 કરી અને આખી લાઈન ભરી દેશે નહીં, એવું કરવાનું નથી. જો આવું હશે તો આપણે ફરીથી ઇરેઝરથી એને ઇરેઝ કરવાની છે અને ફરીથી કરવાની છે. અને વસ્તુ આપણે જ્યારે યુ પેટર્ન દોરીએ ત્યારે હાથ અને પેન્સિલ હળવો રાખવાનો છે, ઘૂંટી ઘૂંટીને લખવાનું નથી. સમજાયું? જો તમે ભાર દઈને લખશો, ઘૂંટી ઘૂંટીને લખશો તો ઇરેઝરથી પછી ઇરેઝ કરશો તો એ ગંદુ લાગશે. ગંદુ લાગે ને, તો ગંદુ ગંદુ આપણે બનાવવાનું નથી. કેવું કરવાનું છે? સરસ મજાનું બનાવવાનું છે. સારા, બરોબર સમજાઈ ગયું બધાને? ચાલો તો હવે આપણે સરસ મજાની યુ પેટર્ન છે એને દોરવાની સ્ટાર્ટ કરીએ. તમને જો વિદ્યાર્થી મિત્રો નીચે શું આપી છે તો કે યુ પેટર્ન એક દોરીને આપી છે અને એક યુ પેટર્ન છે ને એને ઘૂંટવાની છે. તો ચાલો બધા ઘૂંટવાની ચાલુ કરી દો. કેટલી વાર યુ યુ કરવાના છે તો એ હું ગણી લઉં. 1 2 3 4 5 6 7 8 ચાર ચારની ચાર જોડી આપી છે. કેટલી? ચાર ચારની ચાર જોડી. ઇટ મીન્સ આવી રીતના જુઓ, યુ 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 ને યુ આ એક વાર બની, ચારની એક જોડી થઈ, પછી બીજી જોડી યુ 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 ને યુ આ ફરીથી બીજી જોડી બની ગઈ. હવે ત્રીજી જોડી બનાવીએ, યુ 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 યુ. હવે ચોથી જોડી બનાવીએ, યુ 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 અને યુ. મેં તમને અહીંયા વચ્ચે જગ્યા રાખીને શું કામ એ બતાવી છે કે તમને ખબર પડે કે કેવી રીતે છે. સળંગ કરતા જવાના નથી. તમે જ્યારે જોશો ને ત્યારે તમને એવું લાગશે કે સળંગ જ થયેલા છે, એકઈ વચ્ચે જગ્યા રાખી જ નથી. પણ ના, એવું નથી, વચ્ચે જગ્યા રાખેલી છે, બરાબર. એટલે તમારે એ પેટર્ન છે એને જાળવી રાખવાની છે. ચાલો યુનિ પેટર્ન છે અને હવે તમારે નીચે રિપીટ કરવાની છે. યુની જે તમારી પેટર્ન છે એને હવે તમારે નીચે નીચે રિપીટ કરવાની છે. તો ચલો, કેટલી વાર રિપીટ કરવાની છે? ઘૂંટાઈ ગયા બાદ 1 2 3 4 5 પાંચ લાઈનમાં તમારે યુ પેટર્ન છે એને રિપીટ કરવાની છે. ચલો 1 2 3 4 1
1 2 3 4. ચલો ફરીથી 1 2 3 4. પછી હજી એકવાર ઉપરની 3 લાઇનનો ઉપયોગ કરવાનો છે. મેં હમણાં તમને જ્યારે કરીને બતાવ્યા ત્યારે વચ્ચેની લાઇનમાં જ કરીને બતાવ્યા હતા, બરોબર છે, પણ આપણે 3 લાઇનનો યુઝ કરવાનો છે. 1 2 3 એન્ડ 4. ચલો 1 2 3 4 ફરીથી 1 2 3 4 1 2 3 4. ચલો 1 2 3 4 અને ફરીથી 1 2 3 એન્ડ 4. ચલો એકવાર ઘૂંટી, બે વાર કરી, હજી આપણે નીચે કરવાની છે. બધા ઘણા વિદ્યાર્થીઓ તો મારી આગળ પણ થઈ ગયા હશે, ઘણાએ મારી આગળ પણ કરી લીધી હશે, લાઈન બનાવી લીધી હશે. ચલો તમે આ લાઈન છે એની નીચેની જે લાઈન છે અધૂરી એ પૂરી કરો ત્યાં સુધી હું નેક્સ્ટ પિક્ચર છે પેજ નંબર 6 ઉપરનું જે નવું પિક્ચર છે એને દોરી નાખું. આને કહેવાય યુ પેટર્ન. શું કહેવાય? યુ પેટર્ન કહેવાય. ચલો બધાએ શાંતિથી સરસ અક્ષરે પૂરી કરવાની છે યુ પેટર્ન વ્યવસ્થિત. ચલો બધાને યુ પેટર્ન બની ગઈ. હવે નેક્સ્ટ પિક્ચર ઉપર આવી જાઓ, નવા ચિત્ર જોઈ લ્યો. ચાલો મારું ચિત્ર દોરાઈ ગયું. હવે તમારે શું કરવાનું છે, પેજ નંબર 6 ઉપર આવેલા જે ચિત્ર છે એમાં મારી સાથે એને ઘૂંટતું જવાનું છે. ચાલો અહીંયા તમને દેખાય છે શું આપેલું લાગે છે મને, રોકેટ. શું છે? રોકેટ. ચલો રોકેટ બનાવો. તો
આકાશમાં જાય રોકેટ. નીચે આપણને શું આપેલા છે? એરો આપેલા છે, એને એરો કહેવાય. શું કહેવાય? એરો, એ ડબલ આર ઓ ડબલ્યુ, એરો. ચલો પછી અહીંયાથી પછી વાદળું આવ્યું છે. વાદળું છે એની ઉપર સૂરજ દાદા સરસ મજાના છે અને વાદળામાંથી વરસાદ પડે છે. જે ક્યાં આવે છે? નીચે જમીન ઉપર આવે છે. આ એરો શું બતાવે છે? તો કે આ એરો નીચેથી ઉપર જાય છે, એટલે કે રોકેટ છે નીચેથી આકાશમાં ઉપર તરફ જાય છે, સમજાય? અને વાદળામાંથી જે પાણી ટપકીને નીચે આવે છે એ ધરતી પર જમીન પર નીચે આવે છે, એટલે વાદળાનું પાણી નીચે આવતું દર્શાવે છે. અને સુરત દાદા આકાશમાં છે. ચલો હું પહેલાં સરસ મજાના મારા સુરત દાદા છે ને એને જ હું ડ્રો કરી લઉં. બરોબર, વાદળાની પાછળ સંતાઈ ગયા છે. જુઓ એ હવે શું બનાવવાનું છે? વાદળું. અહીંયા રહી ગયું રોકેટમાં. હવે હું પાણી બનાવું છું વાદળામાંથી, જે બૂંદ, અને બૂંદ કહેવાય. શું કહેવાય? બૂંદ, ટીપા. જે પાણીના ટીપા વરસે છે એ બનાવું છું. અને નીચે મને 9 એરો આપેલા છે, 9 એરો છે. મેં ગણી લીધા, તમે પણ ગણી લેજો. ચલો મારું ચિત્ર તો દોરાઈ ગયું. તમારું ચિત્ર દોરાઈ ગયું? કેટલું સુંદર સરસ મજાનું લાગે છે, લાગે છે ને? તો એમાં પણ તમારે ઉપર વિદ્યાર્થી મિત્રો શું લખવાનું છે? એચ ડબલ્યુ, મનગમતા રંગ પૂરવાના છે. તમારું જે ચિત્ર આપ્યું છે એમાં તમારે શું કરવાનું છે? મનગમતા રંગો પૂરવાના છે. ચલો બધાને દોરાઈ ગયું મારી સાથે ચિત્ર? સરસ વિદ્યાર્થી મિત્રો, તો હવે આજે તમારે શું કરવાનું છે હોમવર્કની અંદર? તો હોમવર્ક તો મેડમ તમે સાથે આપી જ દીધું છે. આની નીચેની જે લાઇન્સ છે એ હું તમને પછીના પીરિયડમાં જ્યારે ફરીથી આપણે પ્રાઇમર કરશું ત્યારે હું તમને શીખડાવીશ, બરાબર છે? ત્યાં સુધી તમારે આ જે ચિત્રો છે, પેજ નંબર 5 અને પેજ નંબર 6 ઉપરના જે ચિત્રો છે એમાં તમારે મનગમતા રંગ પૂરીને આવવાના છે. સમજાઈ ગયું? ચલો બધા જ વિદ્યાર્થીઓને હું નેક્સ્ટ પીરિયડમાં બીજા પીરિયડની અંદર તમને કંઈક નવું શીખવીશ. ત્યાં સુધી બધા જ આવજો.